નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં મતદારો મતદાન માટે કતારમાં લાગી ગયા છે, ત્યારે વડોદરા શહેરમાં કુંભારવાડા પોલીસ સ્ટેશન પાસે આવેલ વીર ભગતસિંહ શાળામાં હેમિશાબેન ઠક્કરે તેમનું કિંમતી વોટ આપ્યો હતો. તો સાથે તમામ જે સિનિયર સિટીઝન જે હતા તેમ મતદારો છે તેમના દ્વારા પણ તેમને મદદ કરવામાં આવી હતી. સિનિયર સિટીઝનોને મતદાન મથક સુધી પહોંચાડવામાં, સાથે જ કે જે અશક્ય હોય, ચાલવામાં અશક્ત હોય તેવા લોકોને પણ તેમના દ્વારા મદદરૂપ થયા હતા. લોકશાહીનો મહાપર્વ એ આજે મતદાનના ત્રીજા ચરણમાં વડોદરા શહેરમાં મારા શક્તિ કેન્દ્ર વીર ભગતસિંહ શાળામાં આજે મતદાનનો અધિકાર હતો, જે આજે મેં મતદાન કરીને એક ભારતના જવાબદાર નાગરિક તરીકેની મારી ફરજ પૂરી કરી. તમે જેમ જોઈ શકો છો, ખૂબ લોકો સવારથી 6:30 વાગ્યાના લાઇનમાં ઊભા રહીને ખૂબ ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. અહીંયા સિનિયર સિટીઝન, યુવાઓ, બહેનો, ભાઈઓ મોટી સંખ્યામાં દરેક શક્તિ કેન્દ્ર પર ખૂબ મતદાન કરવા માટે સવારથી વહેલી લાઇનમાં લાગેલા છે. સિનિયર સિટીઝન લોકો, જે વડીલ લોકોને બી જે ચાલી નથી શકતા, પણ એ લોકોને એવું છે કે અમારો મતનો અધિકાર અમે આજે ફરજ અમારી પૂરી કરીએ એના માટે પણ મોટી સંખ્યામાં આ શક્તિ કેન્દ્રમાં વડીલો આવ્યા છે. અને અમે સૌ કાર્યકર્તાઓ બી વડીલોની સેવામાં લાગ્યા છે, એમને મતદાન મથક લગીને લઈ જઈએ છીએ, વ્હીલચેરની સરસ સુવિધા કરી છે, તંત્રએ બી ખૂબ કાળજી રાખી છે, સરસ ટેન્ટની સુવિધા કરી છે દરેક શક્તિ કેન્દ્ર પર. પોલીસનો સ્ટાફ પણ બહુ સારી રીતે કોઓપરેટ કરી રહ્યો છે, જે પણ અહીંયા ખૂબ સારી રીતે મતદાન થઈ રહ્યું છે. અને વડોદરા શહેરમાં જે મતદાન થઈ રહ્યું છે એ જ બતાવી રહ્યું છે કે હવે નક્કી થઈ ગયું છે, વિકસિત ભારત માટે જે સંકલ્પ લીધો હતો માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે, એના માટે લોકો ખૂબ ઉત્સાહિત છે. સ્પેશિયલી ફર્સ્ટ ટાઈમ વોટર્સ સવારથી મોટી સંખ્યામાં દરેક શક્તિ કેન્દ્ર પર હું જોઈ રહી છું. જે યુવાઓ કહેવાય છે કે અમુક વખત મોડા ઉઠતા હોય છે, પણ આજે આ લોકોનો ઉત્સાહ એટલો અનેરો છે કે સવારથી 6 વાગ્યાનાથી લોકો ફર્સ્ટ ટાઈમ વોટર્સ એ ખૂબ મોટી સંખ્યામાં લાઇનમાં આવી રહ્યા છે. અને ખૂબ ઉત્સાહપૂર્વક એમનો પ્રથમ મતદાન એ એવું કહે છે કે અમે પ્રથમ વોટ અમે નવા ભારત માટે આપી રહ્યા છે. અને આ જ બતાવે છે, આ જ વિશ્વાસ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરી બનવાની છે. અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ ત્રીજી વખત પ્રધાનમંત્રી બનીને દેશને ગૌરવવંતિત કરવાના છે. અને જે લક્ષ્ય છે 400 પાર એ દેખાઈ રહ્યો છે, લોકો ખૂબ ઉત્સાહિત છે 400 પારના લક્ષ્યને હાંસિલ કરવા માટે. આજે વડોદરા શહેરમાં ડૉક્ટર હેમાંગભાઈ જોશી માટે પણ લોકો ખૂબ ઉત્સાહિત થઈ રહ્યા છે અને વોટ કરવા આવી રહ્યા છે. તો અમે સૌ વડોદરા નગરજનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એ લોકોને અપીલ કરીએ છીએ કે સાંજે 6 વાગ્યા સુધી મતદાનનો સમય છે, આપ ખૂબ મોટી સંખ્યામાં આવો, પોતાના મતનો અધિકાર છે એ ફરજ તરીકે નિભાવો અને ભારત દેશના એક કહેવાય છે કે નાગરિક તરીકે, જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજ અદા કરો. ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ.